नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हवे आजे आपणे तमने जेम मैं कह्युं तुं लास्ट टाइम कि आपणे सिंपल पास्ट टेन्स एना रिविजन नी चर्चा करवाना छीए। अने तमने सूचना पण आपी हती कि सिंपल पास्ट टेन्स जे आपणो छे एनी माटे तमारे क्रियापदना भूतकाळना रूप तैयार करवाना छे। तो मित्रो, आजे सिंपल पास्ट टेन्स छे ए सिंपल पास्ट टेन्स क्यारे वपराय? तो मित्रो, जे सिंपल पास्ट टेन्स छे ए सिंपल पास्ट टेन्स तमारे उपयोगमां एवा समय लेवानो के जारे आपणे कोई नजीकना भूतकाळनी घटना विशे वात करता होईए। एटले के नजीकना भूतकाळमां कोई घटना बनी गई छे एवुं दर्शाववा माटे अथवा तो भूतकाळमां कोई क्रिया बनी गई होय अने ए क्रिया विशे जे वात करता होईए पण ए क्रियानो कई खास महत्व ना होय, मात्र आपणे जणावा खातर जणावता होईए। दाखला तरीके आपणे एम कहीए कि भाई एने कार खरीदी, दैट मीन्स आपणे एवुं जणावा माग्यां के खाली एने कार खरीदी, पछी एनाथी एनाए घटना एवी महत्वनी नथी के एना विशे कोई चर्चा करीए। तो एवी घटना सामान्य रीते जे तमे स्टोरी आवे छे ए स्टोरीज बधी ज सादा भूतकाळमां होय छे। તમે આગળ ભણશો ત્યારે તમારે રિપોર્ટ લખવાના આવશે, તો એ રિપોર્ટ પણ સાદા ભૂતકાળમાં લખાય। બીજું, તમે જે એસે લખો છો એ એસેમાં વિઝિટના એસે આવે, વિઝિટ ટુ અ હોસ્પિટલ, વિઝિટ ટુ અ વિલેજ, વિઝિટ ટુ અ ગાર્ડન, વિઝિટ ટુ અ ઝૂ। એટલે વિઝિટના નિબંધો લખવા માટે પણ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય। બધાના ઉદાહરણ તમને ખાલી ગુજરાતીમાં બતાવી દઉં કે નજીકના ભૂતકાળની ઘટના કહીએ તો કે ભાઈ અમે ગઈકાલે બજારમાં ગયા, તેણે ગયા અઠવાડિયે તેના ગામની મુલાકાત લીધી, મેં મોબાઈલ ખરીદ્યો, તેણે કાર ખરીદી, બાળકોએ રમકડા બનાવ્યા। તો આ જે છે એ નજીકના ભૂતકાળની ઘટના છે અથવા તો એવી ઘટના છે કે જેનું બહુ મહત્વ ના હોય। સ્ટોરી, તમે સ્ટોરીમાં તમને ખ્યાલ છે ને, તમે જ્યારે વન્સ ધેર વોઝ અ કિંગ લિવડ ઇન અ સર્ટેન કિંગડમ, એક રાજા હતો તે એક રાજ્યમાં રહેતો હતો, હિઝ નેમ વોઝ સોહન સેન, તેનું નામ સોહન સેન હતું। તો મિત્રો, એ સાદો ભૂતકાળ છે। એવી રીતે રિપોર્ટ્સ પણ છે કે ભાઈ દાખલા તરીકે અવર સ્કૂલ સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે વેરી ગ્રેટ વે, અથવા તો નિબંધ છે કે લાસ્ટ સન્ડે
આઈ એન્ડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડ ધ ગાર્ડન. આઈ સો મેની થિંગ્સ ધેર. તો આ સાદા ભૂતકાળના વાત થઈ, એટલે કે નિબંધ છે પણ એ સાદા ભૂતકાળમાં લખાય છે. હવે સાદા ભૂતકાળની અંદર સમયદર્શક શબ્દો કયા આવે છે? તો કે દાખલા તરીકે યસ્ટરડે, ગઈકાલે, લાસ્ટ મંથ, ગયા મહિને, લાસ્ટ વીક, લાસ્ટ ઇયર, લાસ્ટ સન્ડે, ગયા વર્ષે, ગયા અઠવાડિયે, ગયા રવિવારે, એગો, પહેલા, વન્સ, એક સમય, એક વાર, એમ. તો જ્યારે આવા શબ્દો હોય એ સાદો ભૂતકાળ દર્શાવે છે. હવે વાત કરીએ એની વાક્ય રચનાની, તો સૌથી પહેલા આપણે હકાર વાક્ય જોઈએ. તો મિત્રો, જે હકાર વાક્યો છે એ હકાર વાક્યમાં સૌથી પહેલા આવે કર્તા, એના પછી આવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે મેં તમને તૈયાર કરવાનું કહ્યું હતું. તમને યાદ હશે મેં કહ્યું હતું કે ક્રિયાપદના ભૂતકાળના રૂપ તૈયાર કરજો તો સાદો ભૂતકાળ ખબર પડશે. જેમ કે ગો નું વેન્ટ, કમ નું કેમ, ડ્રિંક નું ડ્રેન્ક, રાઇટ નું રોટ, રીડ નું રીડ, વિઝિટ નું વિઝિટેડ, જમ્પ નું જમ્પડ, ડાન્સ નું ડાન્સ્ડ, વોચ નું વોચડ, એટલે એવી રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એના પછી આવશે કર્મ, એ આપણે સાદા વર્તમાન કાળમાં ભણ્યા જ છીએ કે કેવી રીતે લખાય છે. અને એના પછી આવશે અન્ય શબ્દો. તો આ થઈ ગઈ સાદા ભૂતકાળની વાક્ય રચના. હવે એના કેટલાક ઉદાહરણ જોઈએ. મિત્રો, સૌથી પહેલા એને ગુજરાતીમાં કેવી રીતે લખાય એ જોઈએ. તો પહેલું વાક્ય જુઓ, મેં ટીવી જોયું, તમે ક્રિકેટ રમ્યા, તેણીએ ચોપડી વાંચી, વિનય બજારમાં ગયો, તેઓએ ફળ ખાધા. તો સાદા ભૂતકાળમાં જોયું, ખાધું, રમ્યા, વાંચ્યું, લખ્યું, દોડ્યા, કૂદ્યા, નૃત્ય કર્યું, રસોઈ કરી, મદદ કરી, કામ કર્યું, ખરીદ્યું, વેચ્યું, આ બધા શું કહેવાય? સાદા ભૂતકાળ. તો હવે અહીંયા ધ્યાનથી જુઓ, મેં ટીવી જોયું, તો મેં જોયું, મેં એટલે હું, એટલે આઈ, જોવાને વોચ, તો એનો ભૂતકાળ વોચડ, તો આઈ વોચડ ટીવી. તમે ક્રિકેટ રમ્યા, તમે એટલે યુ, રમ્યા એટલે પ્લેનું થઈ જાય પ્લેડ, ક્રિકેટ. તેણે ચોપડી વાંચી, તેણે એટલે હી, વાંચવું રીડ, અ બુક, રીડનો ભૂતકાળ રીડર થાય છે. વિનય બજારમાં ગયો, તો વિનય કરતા, ગયો એટલે જવું, ગો નું શું થાય? વેન્ટ, તો વિનય વેન્ટ ટુ માર્કેટ. તેઓએ ફળ ખરીદ્યા, તો તેઓ એટલે ધે, ખરીદવાને કહેવાય બાય, એનું ભૂતકાળ થાય બોટ, તો ધે બોટ ફ્રૂટ્સ. તો મિત્રો, આ પાંચ વાક્યો મેં તમને કર્યા. હવે કેટલાક વાક્યો હું તમને વર્બલી મોઢે સમજાવું. જેમ કે દાખલા તરીકે અહીંયા હોય
કે રોહને મોબાઈલ ખરીદ્યો તો રોહન બોટ અ મોબાઈલ. સીમાએ ગીત ગાયું, સીમા સેંગ અ સોંગ. ખેડૂતોએ ખેતરમાં કામ કર્યું તો ફાર્મર્સ વર્કડ ઇન ધ ફાર્મ. બાળકોએ રમકડા બનાવ્યા તો બાળકો એટલે ચિલ્ડ્રન. બનાવવાનું મેકનું ભૂતકાળ થાય મેડ, તો ચિલ્ડ્રન મેડ ટોયસ. છોકરીઓએ નૃત્ય કર્યું, ગર્લ્સ ડાન્સ્ડ. તો મિત્રો, તમારા જે સાદા ભૂતકાળના વાક્યો છે એ તમારે સાદા વાક્યને આવી રીતે કરવાના છે. હવે આપણે વાત કરીએ નકાર વાક્યોની. તો મિત્રો, નકાર વાક્યની ચર્ચા કરતા પહેલા તમારે કંઈક યાદ કરવાનું છે. શું? તો કે મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ના હોય ત્યારે વાક્યને નકાર બનાવવા માટે આપણે ડુડસ કે ડીડનો ઉપયોગ કરીએ છીએ. આપણા જે સાદા વાક્ય છે, આઈ વોચ્ડ ટીવી, યુ પ્લેડ ક્રિકેટ, હી રીડ અ બુક, વિનય વેન્ટ ટુ માર્કેટ, ધે બોટ ફ્રૂટ્સ, અહીંયા ક્યાંય સહાયકારક ક્રિયાપદ નથી. તો હવે નકાર બનાવવા માટે આપણે જે નોટ લગાવવાનું છે એ નોટ ક્યાં લગાવીશું? તો કે જે વાત આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરી હતી કે કોઈ પણ વાક્યને નકાર બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ ના હોય તો ડુ ડસ કે ડીડ નો ઉપયોગ કરવાનો. ત્યારે વર્તમાન કાળમાં આપણે ડુ ડસ નો ઉપયોગ કરતા હતા, અહીંયા ડીડ નોટ નો ઉપયોગ કરવાનો છે. કારણ કે ડુ ડસ નું ભૂતકાળ થાય ડીડ. તો સૌથી પહેલા જોઈએ આપણે એની વાક્ય રચના. તો સૌથી પહેલા આવશે કરતા. વાક્ય નકાર બનાવવું છે એટલે ડીડ નોટ. હવે મિત્રો, અહીંયા જ્યારે આપણે ડીડ નોટ મૂકી દઈએ ત્યારે પછી વાક્ય ભલે ભૂતકાળનું રહ્યું પરંતુ અહીંયા મૂળ રૂપ જ મૂકવાનું છે. કારણ કે આપણે એના ભૂતકાળનું રૂપ અગાઉ ડીડ મૂકી ચૂક્યા છીએ, એટલે ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એના પછી આવશે કર્મ અને એના પછી આવશે અન્ય શબ્દો. હવે આપણે તેના ઉદાહરણ જોઈ લઈએ. પહેલું ઉદાહરણ, રોહને પાઠ લખ્યો નહીં. તો કરતા કોણ છે? રોહન. લખ્યો નહીં ભૂતકાળ છે એટલે ડીડ નોટ. લખવાને કહેવાય રાઇટ. તો રોહન ડીડ નોટ રાઇટ અ લેસન. તેણીએ ગીત ગાયું નહીં. તેણીએ એટલે સી. ગાયું નહીં મીન્સ નકાર છે, ડીડ નોટ. ગાવાને કહેવાય સિંગ. અ સોંગ. અમે લેસન કર્યું નહીં. અમે એટલે વી. નકાર છે એટલે ડીડ નોટ. કરવાને ઇંગ્લિશમાં કહેવાય ડુ. વી ડીડ નોટ ડુ હોમવર્ક. બાળકોએ રમકડા બનાવ્યા નહીં. તો બાળકો મતલબ ચિલ્ડ્રન. નકાર માટે ડીડ નોટ. બનાવવું એટલે મેક ટોયસ.
તેણીએ ચોપડી આપી નહીં. તેણીએ એટલે સી, સોરી હી, તેણે છે હી, નકાર માટે ડીડ નોટ, આપવા માટે ગીવ, હી ડીડ નોટ ગીવ અ બુક. હવે જાતે કેટલાક વાક્ય બનાવો. અમે ક્રિકેટ રમ્યા નહીં, તો અમે એટલે વી, રમ્યા નહીં એટલે ડીડ નોટ પ્લે, તો વી ડીડ નોટ પ્લે ક્રિકેટ. તમે છાપું વાંચ્યું નહીં, વાંચ્યું નહીં એટલે ડીડ નોટ રીડ, તો યુ ડીડ નોટ રીડ અ ન્યૂઝપેપર. શિક્ષકે અંગ્રેજી શીખવ્યું નહીં, તો શિક્ષક એટલે ટીચર, શીખવ્યું નહીં એટલે ડીડ નોટ ટીચ, ટીચર ડીડ નોટ ટીચ ઇંગ્લિશ. છોકરીઓએ ગીત ગાયા નહીં, તો ગર્લ્સ ડીડ નોટ સિંગ સોંગ્સ. બાળકોએ ચિત્રો દોર્યા નહીં, તો બાળકો એટલે ચિલ્ડ્રન, દોર્યા નહીં તો ડીડ નોટ ડ્રો પિક્ચર્સ. રમેશે કાર હંકારી નહીં, તો રમેશ, હંકારવું એટલે ડ્રાઈવ, તો ડીડ નોટ ડ્રાઈવ, રમેશ ડીડ નોટ ડ્રાઈવ અ કાર. તો મિત્રો, આવી રીતે આપણે વાક્યને નકાર બનાવ્યા. હવે વાત કરીએ આપણે પ્રશ્નાર્થ વાક્યની. તો ફરી એ જ વસ્તુ યાદ કરો પાછી, કે જેવી રીતે નકાર બનાવવા માટે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે, એવી જ રીતે પ્રશ્નાર્થ બનાવવા માટે પણ સહાયકારક ક્રિયાપદની જરૂર પડશે. અને એટલે જ આપણે અહીંયા પણ ડીડ નો ઉપયોગ કરીશું. તો ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે પ્રશ્નાર્થ વાક્ય એવા છે કે જેમાં એક એવા પ્રશ્નો કે જેનો જવાબ હા કે નામાં આવે. હવે જેનો જવાબ હા કે નામાં આવશે એવા સાદા ભૂતકાળના પ્રશ્નોના શરૂઆતમાં ડીડ હશે, પછી કર્તા, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. એટલે કે જ્યારે સાદા ભૂતકાળના વાક્યમાં જવાબ હા કે નામાં હોય તો એ પ્રશ્નની શરૂઆત ડીડથી થાય છે. હવે જે પ્રશ્નનો જવાબ હા કે નામાં ના આવતો હોય પરંતુ વિસ્તૃત હોય, ત્યારે ડીડ પહેલા ડબલ્યુ એચ એટલે કે તમારે જે જવાબ માંગવાનો છે એ સૂચવતું પ્રશ્ન સૂચક સર્વનામ ડબલ્યુ એચ વપરાય. એ પણ હુ સિવાયનું, જેમ કે દાખલા તરીકે વોટ, વેર, વેન, વાય એવું. એટલે કે વાક્યની શરૂમાં ડબલ્યુ એચ પ્રશ્ન સૂચક સર્વનામ હશે, એના પછી ડીડ હશે, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. ખાલી આ બંનેમાં ફેર એટલો છે કે આગળ ડબલ્યુ એચ હશે. મિત્રો, સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં વુથી જે વાક્યો બને છે એ વાક્યો ડબલ્યુ એચ કરતા થોડા જુદા છે, કારણ કે વુ સાથે આપણે ડીડનો કે ડુડસનો ઉપયોગ પણ નહોતા કરતા, અહીંયા ડીડનો ઉપયોગ બી નથી કરવાનો. જ્યારે પણ તમે કોઈ પ્રશ્ન વુથી બનાવશો તો એની સાથે સીધું જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દો.
તો આવી રીતે આપણે વોથી પ્રશ્ન બનાવીશું. હવે એના એક્ઝામ્પલ્સ તમને આપો. જો શું તમે ટીવી જોયું? આનો જવાબ હા કે ના માં. તો જોયું ભૂતકાળ છે એટલે ડીડ થી શરૂ થશે. તો ડીડ યુ, જોવાને કહેવાય વોચ. તો ડીડ યુ વોચ ટીવી? શું તેણે વાર્તા વાંચી? વાંચી ભૂતકાળ એટલે ડીડ થી શરૂ થશે. તો ડીડ હી રીડ અ સ્ટોરી? ડીડ હી રીડ અ સ્ટોરી? નેક્સ્ટ, શું મયુરે મોબાઈલ ખરીદ્યો? તો ડીડ મયુર બાય અ મોબાઈલ? શું તેઓ બજારમાં ગયા? ભૂતકાળ છે તો ડીડ ધે, જવું એટલે ગો. ડીડ ધે ગો ટુ માર્કેટ? તેણી શું લાવી? હવે આનો જવાબ હા કે નામાં નહીં આવે. તો અહીંયા આપણે WH નો ઉપયોગ કરીશું. હવે શું લાવી એટલે? તેણી શું લાવી? શું એટલે વોટ? તો વોટ ડીડ. તેણી એટલે સી બ્રિંગ. વોટ ડીડ સી બ્રિંગ? તે ક્યાં ગયો? ક્યાં એટલે વેર. તો વેર ડીડ હી ગો? તમે ક્યારે સ્કૂટર વેચ્યું? ક્યારે એટલે વેન. તો વેન ડીડ તમે એટલે યુ, વેચ્યું એટલે સેલ સ્કૂટર. તો વેન ડીડ યુ સેલ સ્કૂટર? કોણે ગ્લાસ તોડ્યો? હવે કોણે આવે એટલે વુ. તો વુ સાથે આપણે ડીડનો ઉપયોગ કરતા નથી. તો વુ સાથે સીધું ભૂતકાળનું રૂપ. તો વુ તોડવું એટલે બ્રેક, એનું ભૂતકાળ શું થાય? બ્રોક. તો વુ બ્રોક ધ ગ્લાસ. નેક્સ્ટ, કોણે કવિતા લખી? હવે કોણે એટલે વુ, લખી. તો રાઇટ નું ભૂતકાળ થાય રોટ. તો વુ રોટ અ પોએમ. કોણે સિંહ માર્યો? કોણે એટલે વુ, માર્યો. તો કિલ એટલે મારવું, એનું ભૂતકાળ થાય કિલ્ડ. હુ કિલ્ડ ધ લાયન. કોણે અંગ્રેજી શીખવ્યું? હવે આ મોઢે બોલું છું, કોણે અંગ્રેજી શીખ્યું? તો હુ ટીચ નું ટોટ. હુ ટોટ ઇંગ્લિશ? કોણ ક્રિકેટ રમ્યું? હુ પ્લેડ ક્રિકેટ. કોણે ગીત ગાયું? હુ સેંગ અ સોંગ. કોણ કૂદ્યું? હુ જમ્પડ. તો મિત્રો આવી રીતે હુથી વાક્ય બને. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા સાદા ભૂતકાળના વાક્યો. હવે તમારે સાદા ભૂતકાળના વાક્યો 10 હકાર, 10 નકાર અને 10 પ્રશ્નાર્થ બનાવવાના છે. અને આ વાક્યો તમે આમાંથી જોઈને અને ક્રિયાપદનો ઉપયોગ કરીને બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે જેમ તમને સાદો વર્તમાનકાળ ફાવી ગયો છે એવી રીતે સાદો ભૂતકાળ પણ થોડીક મહેનત કરવાથી ફાવી જશે. ખાલી શરત એટલી કે ક્રિયાપદના ભૂતકાળના રૂપ તૈયાર કરી લેજો. તો હવે આપણે આપણો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ અને આશા રાખું છું કે તમે સારી તૈયારી કરી લેશો. તો મિત્રો
હવે આપની રજા લઉં. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. આવજો.